હેલો લર્નર્સ આજે આપણે સ્પીચ વિશે વિગતવાર માહિતી મેળવીશું જે ધોરણ નવનો ગ્રામરનો ટૉપિક છે તો સૌ પ્રથમ જોઈએ કે સ્પીચને આપણે નેરેશન પણ કહીએ છીએ તો સ્પીચના બે પ્રકાર છે એક છે ડાયરેક્ટ સ્પીચ અને બીજું છે ઇન ડાયરેક્ટ સ્પીચ સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું ઇન ડાયરેક્ટ સ્પીચ એટલે શું બે વ્યક્તિ છે બરાબર છે તો એક વ્યક્તિ બીજી વ્યક્તિને જે વાત કરે છે બરાબર અને તે વ્યક્તિ તે જ વસ્તુને ત્રીજી વ્યક્તિને કહેવાની હોય તો એના એ જ સ્વરૂપે ન કહેતા એ એ પોતાની રીતે છે રજૂઆત કરે છે દાખલા તરીકે બરાબર એમ છે 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 બે 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 વ્યક્તિ વિદ્યાર્થીઓ તમે લોકો બે વિદ્યાર્થીઓ છે દાખલા તરીકે છે એક એ છે અને છે બીજો બી છે બરાબર છે તો એ કહેશે કે હું બીમાર છું હું શાળાએ નહીં આવી શકું એમ કહેશે તો જે ત્રી એ જે છે એ બીને કહે છે અને બી જ્યારે શાળાએ જાય છે ટીચરને કહેશે શું કહેશે એવું નહીં કે હું બીમાર છું હું શાળાએ નહીં આવી શકું પણ એ શું કહેશે એ કીધું છે કે તે બીમાર છે તે શાળાએ નહીં આવી શકે બરાબર તેને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ અને એ જે બે ને વાત કરી છે તેને કહેશું આપણે ડાયરેક્ટ સ્પીચ ઓકે ખ્યાલ આવ્યો હવે જોઈએ આપણે એના કેટલાક પાર્ટ છે ડાયરેક્ટ સ્પીચના પાર્ટ છે દાખલા તરીકે આપણે જે ટેન્સી શીખીએ છીએ એમાં આપણે જોઈએ છીએ કે ભાઈ સબ્જેક્ટ કોને કહેવાય વર્બ કોને કહેવાય અને ઓબ્જેક્ટ કોને કહેવાય તો એવી જ રીતે ડાયરેક્ટ સ્પીચનું એક અહીંયા સેન્ટેન્સ આપ્યું છે તો જે રવિ છે રવિ સેડ ટુ મી હવે રવિ જે છે એ બોલનાર છે એટલું આપણને ખ્યાલ આવે છે કે એ બોલે છે સેડ બરાબર તો એને શું કહેશું આપણે સ્પીકર અને જે સાંભળનાર છે કોણ છે સાંભળનાર હું રવિ સેડ ટુ મી તો મી જે છે એ સાંભળનાર છે બરાબર છે તો આ ત્રણ વસ્તુ છે હવે અહીંયા લખ્યું છે સેડ ટુ મી હવે સેટ ટુની જગ્યાએ શું છે કે ખુશીથી કહે છે સરપ્રાઇઝથી કહે છે બરાબર છે ને સેડ થઈને કહે છે બરાબર છે એક્સાઇટ થઈને કહે છે આ બધું વસ્તુ શું આવશે રિપોર્ટિંગ વર્ગમાં જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટમાં ફેરવીશું ત્યારે વિવિધ રીતે વ્યક્તિઓ વસ્તુ કોઈ પણ વાક્ય છે કહેતી હોય છે તો જુઓ હવે તમને જે ઇન્વર્ટેડ કોમામાં વાક્ય આપ્યું છે તેને આપણે શું કહેશું તો કે ડાયરેક્ટ સ્પીચ જેને આપણે ટૂંકમાં શું ડીએસ બરાબર છે હવે આગળ આપણે સમજૂતી મેળવતા જશું જુઓ હવે જે ફેરફારો કરવાના છે મેં તમને જે ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે ભાઈ રવિ સે ટુ મી તો રવિએ મને કીધું શું કીધું આઈ ગો ટુ સ્કૂલ હું સ્કૂલે જાઉં છું બરાબર જયારે આપણે ત્રીજી વ્યક્તિને કહેશું ત્યારે એમ નહીં કહે શું કહીશું રવિએ કીધું કે તે સ્કૂલે જાય છે તો સ્વાભાવિક રીતે જ એમાં કેટલાક ફેરફારો થતા હોય છે તો આપણે જોઈએ કે કયા કયા ફેરફારો થાય છે પાંચ જાતના ફેરફારો આપણે કરવાના છે વાક્યમાં વિધાન વાક્યમાં અઝરેટિવ સેન્ટેન્સીસ એને કહેવાય વિધાન વાક્યો ગુજરાતીમાં કહીએ બરાબર છે તો એમાં કેટલાક ફેરફારો કરવાના છે કયા ફેરફારો થશે તો કે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થશે સેડ આપ્યું હોય તો સેડ રહેશે અને સેડ ટુ આપ્યું હોય તો સ્વાભાવિક છે કે સાંભળનાર વ્યક્તિ પણ ત્યાં છે તો ટોલ્ડ થઈ જશે એનું શું થઈ જશે ટોલ્ડ હવે એમાં જ્યારે ઇન્વર્ટેડ કોમાં કાઢીએ છીએ તો આપણે કનેક્ટિવ મૂકવું પડે છે તો તે શું મૂકશું આપણે ધેટ હવે આર એસના ના ત્રીજો સેપ શું કરવાનો છે આપણે તો કે આર એસના ના સર્વનામમાં ફેરફાર હું સ્કૂલે જાઉં છું તેને બદલે શું થઈ જશે તે સ્કૂલે જાય છે તો સર્વનામ એ પ્રમાણે બદલાશે તો ત્રીજો સ્ટેપ એ છે ચોથો સ્ટેપ શું છે છે તો કે કાળમાં ફેરફાર દાખલા તરીકે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો એને આપણે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે અને સાદા ભૂતકાળનું વાક્ય હોય તો તેને આપણે સામા કન્વર્ટ કરશું પૂર્ણ ભૂતકાળની અંદર અને જુઓ આર એસ ના સમયસૂચક શબ્દમાં ફેરફાર કરવાનું છે દાખલા તરીકે ટુ ડે આપ્યું હોય વાક્યમાં બરાબર છે ઇન સ્પીચ આપી છે અહીંયા ઇન્વર્ટેડ કોમામાં એમાં ટુ ડે શબ્દ આપ્યો હોય તો તેનું થઈ જશે ધેટ ડે બરાબર છે ને જુઓ આપણે વિગતવાર માહિતી મેળવીએ કે આર એસ ના ફેરફાર કેવી રીતે કરવાનો છે તો પ્રથમ પુરુષ છે તો તેને જયારે કન્વર્ટ કરવાનું હોય તો તેને બોલના પ્રમાણે કરશું હવે પ્રથમ પુરુષ આપણને ખબર છે આઈ છે વી છે તેને પ્રથમ પુરુષ કહીએ છીએ બીજો પુરુષ છે બરાબર બીજા પુરુષ એટલે કે યુ તો યુ ને આપણે કન્વર્ટ કેવી રીતે કરશું તો સાંભળનાર મુજબ બરાબર ને રેખા સે ટુ મીના હવે મીના છે એ સ્ત્રી છે તો તેના માટે સર્વનામ આપણે શું લેશું શી લેશું એ ફેરફાર કરીશું બરાબર ને તો બીજા પુરુષ જો હોય બીજો પુરુષ આપણને ઓળખતા આવડે છે તો તેના પ્રમાણે આપણે કેવી રીતના ફેરફાર કરીશું સાંભળનાર મુજબ હવે ત્રીજો પુરુષ છે એમાં કોઈ જાતનો આપણે ફેરફાર કરવાનો નથી ત્રીજો પુરુષ એટલે આપણને ખબર છે હી છે શી છે ઈટ છે બરાબર ને ધી છે તો એ ત્રીજા પુરુષમાં કોઈ નામ આપ્યું હોય બરાબર ને તો આપણે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી આપણે બે થઈને મળીને ત્રીજાની વાત કરીએ તો ત્યારે આપણે એ ત્રીજો પુરુષ છે તો એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં હવે બીજું છે કે ફેરફાર કરવાનો છે તો કાળમાં ફેરફાર કેવી રીતે કરશું તો એમ ઇઝ આર આપ્યું હોય તો તેનું થઈ જશે વોઝવેર એ એક વચન બહુવચન પ્રમાણે તમારે કરવાનું છે પ્લસ બીજું છે વોઝવેર આપ્યું હોય તો હેડ બીન પછી હેવ હેઝ આપ્યું હોય તો તેનું શું થઈ જશે હેડ થઈ જશે વિલ આપ્યું હોય તો તેનું હોય તો તેનું પણ આપણે શૂડ નહીં કરીએ કેમ કે આપણને ખબર છે કે શૂટનો અર્થ પછી બદલાઈ જશે વાક્યમાં શૂટ જે છે એ ફરજીયાતપણું બતાવે છે એટલા માટે તો કેન છે તો કુડ મે છે તો માઇડ થઈ જશે અને મસ્ટ છે વુડ છે શૂડ છે કુડ છે તો એ યથાવત રહેશે એઝ ઇટ ઇઝ રહેશે વાક્યમાં પછી ડઝન્ટ આપ્યું હોય ડોન્ટ આપ્યું હોય તો શું થઈ જશે ડિડન્ટ એટલે કાળમાં ફેરફાર થઈ જશે આ પ્રમાણે આપણે કાળમાં ફેરફાર કરીશું આગળ જોઈએ આપણે તો સર્વનામમાં ફેરફાર થઈ જશે એ આપણે જોયું છે શબ્દમાં ફેરફાર થઈ જશે દાખલા તરીકે અહીંયા આપ્યું છે ધીસ છે તો ધેર થઈ જશે બરાબર ધીસ એ છે તો શું થઈ જશે ધી ધોષ ધીસ નું થઈ જશે ધોષ પછી હિયરનું થઈ જશે ધેર નાવ જસ તો ધેન ધેન એટલે આપણને ખબર છે તે સમયે બરાબર ને અત્યારનું જે છે એ થઈ જશે તે સમયે પછી છે યટ બાય ધેટ ટાઈમ બરાબર કોમ કમનું થઈ જશે ગો બરાબર એ અમુક સંજોગોમાં ગો થશે બધી જ બાબતે બધા જ વાક્યોમાં કમનું ગો થશે નહીં એ આગળના આપણે જે નિયમો શીખીશું એમાં તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે તો ટુ ડે છે તો ધેટ ડે ટુ નાઇટ છે તો ધેટ નાઇટ આ રીતે આપણે ફેરફારો કરીશું યસ્ટે છે તો પ્રીવિયસ ડે બરાબર ને જે ગઈકાલ છે તો તો આગળનો દિવસ પ્રીવિયસ ડે થઈ જશે આ ફેરફાર કરીશું પછી જુઓ કેટલા ઉદાહરણ આપ્યા છે એના પરથી તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે વિધાન વાક્ય લીધા છે સાદા વર્તમાન કાળના વાક્ય લીધા છે તો એને આપણે કેવી રીતે કન્વર્ટ કરીશું તે આપણે પહેલા શીખી લઈએ તો પહેલા જુઓ એક વાક્ય આપ્યું છે ધ ગર્લ સેડ આઈ રીડ ઇન ધ મોર્નિંગ ખ્યાલ આવે છે ભાઈ સબ્જેક્ટ આપ્યો છે પછી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ આપ્યું છે પછી તમને કર્મ આપ્યો છે ખ્યાલ આવી ગયો ભાઈ સાદો છે એને આપણે કન્વર્ટ કરીશું તો સાદા ભૂતકાળમાં કરવાનું છે આપણે જાણીએ છીએ તો જુઓ ધ ગર્લ શેડ શેડ નું શેડ રહેશે સેડ ટુ આપ્યું હોય પછી જો સાંભળનાર આપ્યું હોય તો તે ટોલ્ડ થઈ જશે પણ અહીંયા કોઈ સાંભળનાર આપ્યું નથી સેડ ટુ હોય તો એની સાથે સાંભળનાર આપ્યું હોય પણ અહીંયા ફક્ત બોલનાર છે ધ ગર્લ સેડ છોકરીએ કીધું શું કીધું તો આઈ રીડ ઇન ધ મોર્નિંગ શું હું સવારે વાંચું છું તો હું સવારે વાંચું છું આઈ છે પહેલો પુરુષ છે તો પહેલા પુરુષને આપણે બોલનાર પ્રમાણે એનું સર્વનામ લેશું તો અહીંયા બોલનાર કોણ છે ધ ગર્લ છે ગર્લ છે છોકરી છે તો ધેટ આપણે મૂક્યું

અને હવે લખ્યું છે વી તો વી છે પ્રથમ પુરુષ બોલના પ્રમાણે એનું આપણે સર્વ લેવાનું છે તો અહીંયા થશે વી શું થઈ જશે ધે ધે પછી પ્લે છે એ મૂળ રૂપ આપેલું છે તો તેને બદલે શું થઈ જાય ભૂતકાળનું રૂપ પ્લેડ ધે પ્લેડ ફૂટ ખ્યાલ આવે છે આ રીતેનું આપણે વાક્ય બનાવશું પછી ત્રીજું છે એ પ્રમાણે જ ધ બોય શેડ ધ ટીચર ટીચ ઇસ મી તો એનું શું થઈ જશે ધ બોય શેડ બરાબર તો ધ ટીચર એઝ ઇટ ત્રીજો પુરુષ છે બરાબર ને ધ ટીચર હવે સાદો વર્તમાન કાળ છે તો એને સાદા ભૂતકાળમાં ટોટ થઈ જશે તો ધ ટીચર ટોટ પછી અટકી જવાનું છે જુઓ અહીંયા મી આપ્યું છે મી ને એટલે પ્રથમ પુરુષ થયો તેને આપણે બોલનાર પ્રમાણે તો અહીંયા બોલનાર કોણ છે બોય છે તો બોયને જ્યારે આપણે બોયનું શું થઈ જશે હી થઈ જશે પણ જ્યારે એને કર્મ પ્રમાણે લેવાનું છે હીને તો આપણને ખબર છે શું લેશું આપણે હિમ ધ ટીચર ટોટ હિમ ત્રીજું છે જુઓ એમાં ફેરફાર છે એમાં લખ્યું છે ધ ટીચર સીટ ધ સન સનરાઈઝિસ ઇન ધ ઇસ્ટ હવે સૂર્ય જે છે એ પૂર્વમાં ઉગે છે સનાતન સત્ય છે સાર્વભૌમિક સત્ય છે એના બદલે કનેક્ટિવ મૂકીશું ધેટ ધ ટીચર ધ સનરાઈઝ ઇન ધ ઇસ્ટ બસ એઝ ઇટ ઇઝ લખી દેવાનું છે પછી પાંચમું એ રીતે છે જુઓ કોઈક સુવિચાર હોય કહેવત હોય તેમાં પણ કોઈ જાતનો ફેરફાર થતો નથી ધ માય ફાધર સીડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી આ પણ શું છે નીતિની વાત છે બરાબર કહેવત છે સુવિચાર છે તો એ બધાને પણ આપણે કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર એઝ ઇટ ઇઝ વાક્ય મૂકવાનું છે તો આમાં ખાલી ઇન્વર્ટેડ કોમાં કાઢવાનું છે અને ઇન્વર્ટેડ કોમાં કાઢીશું તો ઓવિયસ છે કે કનેક્ટિવ તરીકે આપણે ડેથ મૂકીશું માય ફાધર સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી સમજ પડે છે ખ્યાલ આવે છે બહુ સરળ ટોપિક છે આ જ રીતના બાકીના આપણે પ્રશ્નાર્થ વાક્ય છે એ આપણે આગળ જોઈશું થેન્ક યુ